તો નમસ્કાર મિત્રો, હું છું સોલંકી મહેશ અને આજે રેસ્ક્યુ સાપ કર્યો છે વિશાલભાઈએ. તો આજનું રેસ્ક્યુ દળ છે રેટ સ્નેક. મિત્રો, રેટ સ્નેક જે આપણે ગુજરાતની અંદર ત્રણ પ્રકારના થાય છે, જેમ કે યલો, બ્લેક અને થોડું લીલા કલરનું, એટલે કે ગ્રીન કલરનું આપણે. તો આ ધામણ સાપને જોઈએ અને સાઇઝ કેટલી છે તે પણ જોઈએ મિત્રો. તો વિશાલભાઈને કહીએ કે સાપને બહાર કાઢો, તો બધી પબ્લિક સાપને જોઈએ. અને મિત્રો, ઘણા સમયથી આપણે વિડીયાની અંદર આવ્યા નહોતા, હવે ચોમાસાની સિઝન આવી છે તો વળી પાછા આપણે સાપો જોવા મળે છે. તો જોઈ શકો છો મિત્રો તમે કે સાપ ખૂબ લાંબો તો નથી, પણ ખરેખર એક જોઈએ તો આ સાપને આક્રમક સાપ ગણવામાં આવે છે. અને આ સાપને મારવામાં આવે છે એનું કારણ છે મિત્રો કે આની સાઈઝ ખૂબ લાંબી હોય છે, જેથી કરીને મિત્રો આપણે બી અને આ સાપોને મારી નાખતા હોઈએ છીએ. પણ મિત્રો, આ ખરેખર આ સાપ જો આપણને બાઈટ કરી લે તો કંઈ નથી થતું, કારણ કે આની અંદર કોઈ જાતનું વેનમ નથી આવતું અને આપણો ખેડૂત મિત્ર સાપ કહેવામાં આવે છે મિત્રો. અને જો આપણે પ્રકૃતિને બચાવતા રહેશું ને તો મિત્રો આ પ્રકૃતિ આપણાને બચાવશે. તો આ સાપને આપણે જોઈએ અને ખૂબ જ નજીકથી પણ નિહાળીએ. તો સાપ જોઈએ તો એના પેટાળની અંદર જે વ્હાઇટ ધારીઓ આવેલી છે એક તેના ઉપરથી ઓળખાય છે, અને એક એના મો ઉપર જે બ્લેક ડાર્ક લીટીઓ આવેલી હોય છે તે મિત્રો જોઈ અને સાપને ઓળખી શકાય છે. અને આની આંખો એકદમ ગોળ અને મોઢું ચટકદાર લાંબું હોય છે, અને એની સાઇઝ કરતાં ગરદનથી જે ફૂટેકનો ભાગ હોય છે એ એકદમ પાતળો હોય છે, અને શરીરનો ભાગ હોય છે તે જાડો હોય છે. અને પૂંછડી જોઈએ તો જાળીદાર જે પૂંછડી હોય છે અને તેની ઉપર પણ આપણે ઓળખાણ આપી શકીએ છીએ. તો મિત્રો, આ સાપની ઓળખાણ આપણે પૂરેપૂરી આપી દીધી છે, અને આનો રેસ્ક્યુનો વિડીયો આપણે બનાવી નથી શક્યા, તો રિલીઝનો વિડીયો આપણે બનાવી લીધો છે. તો મિત્રો આ સાપને આપણે રિલીઝ કરી દઈએ. અને સાપ જોવામાં મિત્રો ખૂબ જ ભોળો છે, ક્યારેક જ એનું પૂરતું આક્રમક રીતે સ્વભાવ લેતો હોય છે સાપ. તો હવે આ સાપને રિલીઝ કરી દઈએ, જવા દઈએ વિશાલભાઈ સાપને.